રાપર શહેરમાં સફાઈના અભાવે કોરોના ફેલાવવાની શક્યતા. માત્ર બજારમાં જ દેખાવ ખાતર સફાઈ. હાલ કોવિડ-19 અંતર્ગત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાહાકાર મચી ગયો છે. કચ્છમાં દરરોજ અનેક લોકો કોવિડમાં સપડાઈ ગયા છે ત્યારે ધણી ધોરી વગરના રાપર તાલુકામાં પણ દરરોજ અસંખ્ય લોકો કોરોના પોઝિટિવ બની રહ્યા છે. રાપર તાલુકાના 97 ગામો અને 227 વાંઢો તેમજ ખડીર વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય કે અન્ય ચીજોની ખરીદી કરવા માટે રાપર આવવાનું થાય છે. ત્યારે હાલમાં રાપર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં જાણે કોઈ આરોગ્ય અંગે કે સાફ સફાઈ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરની મુખ્ય બજારો તેમજ મેઇન ચોકમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જ્યારે શહેરના પોસ વિસ્તારમાં જ્યાં ભાજપના આગેવાનો રહે છે તેવા વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવા છંટકાવ કરી ફોટો સેશન કરી ભાજપના ગ્રુપમાં સારું લગાડવા માટે કામગીરી દેખાડવામાં આવે છે, જ્યારે હકીકતમાં શહેરના ના આથમણા નાકા વિસ્તારમાં જયા સ્કૂલ આરોગ્ય કેન્દ્ર મંદિર મસ્જિદ તેમજ અનેક લોકો રહે છે તેવા વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી કચરાના ડમ્પ કે જેમાં કચરો નાખવામાં આવે છે તે જૈસે થેની સ્થિતિમાં જોવા મળે છે. તો રાપર શહેરમાં એક બે વિસ્તારમાં જ ફોગિંગ કરવામાં આવ્યું નથી. રાપર શહેરના ભૂતિયા કોઠા બજાર, માંડવી ચોક, આથમણા નાકા તેમજ રતનપર નવાપરા દૂધ ડેરી વિસ્તાર જાણે રાપર નગરપાલિકાનો વિસ્તાર ના હોય તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. તો હાલ રેગ્યુલર ચીફ ઓફિસર રજામાન છે, ભચાઉ ચીફ ઓફિસર પાસે ચાર્જ છે, ત્યારે શહેરમાં સાફ સફાઈના અભાવે રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. રાપર નગરપાલિકા પ્રમુખને કોઈ ફોન કરે તો તેમના પતિ શ્રી ફોન ઉપાડી રહ્યા છે, ત્યારે રાપર નગરપાલિકા માન વહીવટ કોણ કરે છે તે અંગે મમત વર્તે છે. જો આગામી સમયમાં રાપર નગરપાલિકા દ્વારા શહેરના બહારી વિસ્તારમાં સાફ સફાઈ કે ફોગિંગ નહીં કરવામાં આવે તો કોરોનાના દર્દીઓમાં વધારો થશે. રાપર શહેરમાં હાલ દરરોજ 20 જેટલા રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તો આરટીપીસીઆરમાં અત્યાર સુધીમાં 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 15 દિવસમાં રાપર શહેરમાં 30 જેટલા લોકોના મોત થયા છે. તે અંગે નગરપાલિકાએ ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. રાપર શહેરમાં સેનેટાઇઝેશન માટે 4 મકડી મશીન છે. ગત લોકડાઉનમાં શહેરના તમામ વિસ્તારોમાં મકડી દ્વારા દવા છંટકાવ કરી કોરોનાનો અટકાવ કર્યો હતો, તો આ વખતે શું નગરપાલિકા જ જાણી જોઈને કોરોનાનો રોગચાળો ફેલાવવા માંગે છે તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને 10 બેડ નોન ઓક્સિજનના છે. અત્યારે તો સ્ટાર્ટિંગમાં 20 બેડની વ્યવસ્થા કરેલી છે, પછી જેમ શક્ય હશે એટલું કરવામાં અમે તૈયારી છીએ.